ઓનલાઈન શિક્ષણમાં ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર નંબર તમારા સંસ્કૃત પાઠ્ય પુસ્તકમાં ચેપ્ટર નંબર 12 છે, સુભાષિત સપ્તકમ. સપ્તકમ એટલે સાત, સુભાષિત એટલે સુભાષિત. સુ એટલે સારી રીતે, ભાષિત એટલે કહેવાયું. જે સારી રીતે કહેવાયું છે એને આપણે સુભાષિત કહીએ છીએ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન સુભાષિતનું છે, અને સુભાષિતો આપણને નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપે છે. સમાજમાં વ્યવહાર કેવી રીતે કરવો, નીતિઓનું પાલન કેવી રીતે કરવું, એનું જ્ઞાન આપણને સુભાષિતો આપે છે. અને આમ જોઈએ તો પહેલાના સમયમાં જેમ મનોરંજનના જ્ઞાનના સાધનો ન હતા, જે અત્યારે ઉપલબ્ધ છે આપણી પાસે, જેમ સુખાના કોયડાઓ, અવનવી રમત, અવનવી આપણે એમ કહીએ કે પ્રશ્નો કરી, આવો પહેલાના સમયમાં વ્યવહાર, આવું જ્ઞાન ન હતું. એટલે આવું જ્ઞાન મેળવવા માટે ત્યારે સુભાષિતોનો આપણે કેમ ઉપયોગ કરવામાં આવતો, એનો સહારો લેવામાં આવતો. મિત્રો, એટલે આવા સુભાષિતો જે તમારા આ ચેપ્ટર નંબર 12 માં છે તેને આપણે વિસ્તૃત રૂપે જોઈએ. પેલું સુભાષિત જોઈએ, શું કહેવા માંગ્યું છે. શનૈહિ પંથા, શનૈહિ કંથા, શનૈહિ પર્વત લંઘન, શનૈહિ વિદ્યા, શનૈહિ વિદ્યમ, વંચેતાહિ શનૈહિ શનૈહિ. શનૈહિ પંથા, પંથા એટલે મારગ, શનૈહિ એટલે ધીમેથી કાપવો જોઈએ. પંથા એટલે માર્ગ, શનૈહિ જેને ધીમેથી માર્ગ કાપવો જોઈએ. શનૈહિ કંથા, કંથા એટલે ગોદડી શીવવી. ઉતાવળ ગોદડી શીવવી મજા ન આવે બરોબર, એનું કોઈ ખાટ કે આપણે કહી શકીએ કે એનું આકાર ન આવે. ઉતાવળે ગોદડી શીવીએ તો એમાં કાંઈ એનું કાંઈ મિનિંગ નહીં. એટલે એટલે શનૈહિ કંથા, ધીમેથી માર્ગ કાપવો જોઈએ. શનૈહિ કંથા, ધીમેથી ગોદડી શીવવી જોઈએ. શનૈહિ પર્વત લંઘનમ, શનૈહિ એટલે ધીમેથી પર્વત લંઘન, અને પર્વતને ઓળંગવો જોઈએ, ટપવો જોઈએ, આપણે કહીએ ઓળંગી જવું જોઈએ. શનૈહિ પર્વત લંઘનમ, ધીમેથી પર્વતને ઓળંગવો જોઈએ. શનૈહિ વિદ્યા, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, એક સાથે બધી વિદ્યા પ્રાપ્ત કરી શકાય નહીં. શનૈહિ વિત્તમ, વિત્તમ એટલે ધન કમાવો, શનૈહિ એટલે ધીમેથી, ધીમેથી ધન કમાવો જોઈએ. પંચેતાનિ શનૈહિ શનૈહિ, પંચેતાનિ યતાનિ એટલે આ પાંચ બાબતો શનૈહિ શનૈહિ એટલે ધીમે ધીમે કરવી જોઈએ. ફરી વાર જુઓ, શનૈહિ પંથા, ધીમેથી માર્ગ કાપવો જોઈએ. શનૈહિ કંથા, ધીમેથી ગોદડી શીખવી જોઈએ. શનૈહિ પર્વત લગ્નમ, ધીમેથી પર્વત ઓળંગવો જોઈએ. શનૈહિ વિદ્યા, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. શનૈહિ વિત્તમ, ધીમેથી ધીમે ધીમે ધન કમાવવું જોઈએ. પંચે પિતામિ શનૈહિ શનૈહિ, આ પાંચ બાબતો શનૈહિ શનૈહિ એટલે ધીમે ધીમે કરવી જોઈએ. બીજું સુભાષિત છે, જોઈએ. શીલમ, શૌર્યમ, અનારસ્યમ, પાંડિત્યમ, મિત્ર સંગ્રહ, અચોર હરણ્યાની વંચે તાન્યક્ષયો નિધિ. શીલમ એટલે આપણે કહીએ સારું ચારિત્ર, કેરેક્ટર. શૌર્યમ એટલે શૂરવીરતા. અનારસ્યમ એટલે ઉદ્યમશીલતા, મહેનત. પાંડિત્યમ એટલે પંડિતા. મિત્ર સંગ્રહ એટલે સારા મિત્રોનો સંગ્રહ. અચોર હરણ્યાની, ચોર ચોરી ન કરી શકે તેવી વંચે તાન્ય લક્ષ્ય નિધિ. આ પાંચ બાબતો, આ પાંચ બાબતો અક્ષય નિધિ એટલે અખૂટ ખજાનો છે, અક્ષય નિધિ છે. ફરીવાર જુઓ, શીલમ એટલે ચાલુ સારું ચારિત્ર, એ તમારી પાસે કોઈ ચોરી ન કરી. શૌર્યમ એટલે શૂરવીરતા, કોઈ લડે છે. અનારસ્યમ એટલે મહેનત, ઉદ્યમશીલતા, એ કોઈ લડે છે. પાંડિતા તમારી ચતુરાય, પંડિતા, એ કોઈ તમારી પાસે ચોરી ન કરી. મિત્ર, સારા મિત્રનો સંગ્રહ, એ પણ તમારી પાસેથી કોઈ ન ચોરી કરશે. અચોર હરણ્યાની, ચોર ચોરી ન કરી શકે. પંચે તન્યાક્ષય નિધિ, આ પાંચ બાબતો અક્ષય નિધિ એટલે અખૂટ ખજાનો છે. આ પાંચ બાબતો એવી છે કે ચોર એની પાસેથી ચોરે ચોરી કરી શકે નહીં. ક્લિયર? ફરીથી જુઓ, શીલમ એટલે સારું ચારિત્ર, શૌર્યમ શૂરવીરતા, અનાવશ્યમ ઉદ્યમશીલતા, પાંડિત્યમ અને પંડિતાય, મિત્ર સંગ્રહ અને સારા મિત્રોનો સંગ્રહ, અચોર હરણિયાની ચોર ચોરી ન કરી શકે. મિત્રો, બીજો શ્લોક જોઈએ. સહતી શ્રેષ્ઠી કુશામ વિમુનશ્વ અભિબંધુસુ
બંધુસુ અને સગાઓમાં આવી એટલે કોણ વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ કુશા માટે માણસોની સહમતિ એટલે એકતા શ્રેષ્ઠી એટલે કલ્યાણકારી હોય છે વિગુણસ્વ એટલે વિરોધી ગુણ ધરાવનારા બંધુસુ અને સગાઓમાં આવી એટલે કોણ કુશા માટે માણસોની સહમતિ એટલે એકતા શ્રેષ્ઠી એટલે કલ્યાણકારી હોય છે ભલા માણસો બધા વિરોધી ગુણ ધરાવનારા ભેગા હોય ને એની એકતા હોય કલ્યાણકારી હોય છે શ્રેષ્ઠ હોય છે તૃષે આવી એટલે કુશકાઓમાંથી પણ પરિહષ્ટા એટલે છૂટા પડેલા તંબુલા એટલે ચોખાના દાણા ન પરોવતી ઉગતા નથી કુશકામાંથી છૂટા પડેલા ચોખાના દાણા ફરીથી ઉગતા નથી પરિવાર જુઓ વિગુણસ્વ એટલે વિરોધી ગુણ ધરાવનારા બંધુસુ એટલે સગાઓમાં આવી એટલે પણ કુશા માટે માનવની સહમતિ એટલે એકતા શ્રેષ્ઠ એટલે કલ્યાણકારી હોય છે તૃષે યકી એટલે કુશકાઓમાંથી પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા અંધુલા એટલે ચોખાના દાણા ન પરોહંતી ઉગતા નથી ફરીથી ભાષા તો જોઈ લઈએ શને પંથા ધીમેથી માર ઓળંગો શને કંથા ધીમેથી ગોદરી શિવલી શને પર્વત કલંગનમ ધીમેથી પર્વત ઓળંગો શને વિદ્યા ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી શને વિત્તમ ધીમેથી ધન કેળવવું પંચયતાની શને શનિ આ બાબતો પાંચે બાબતો ધીમે ધીમે કરવી જોઈએ બીજો સુભાષિત જોઈએ શીલમ એટલે સારું ચારિત્ર શૌર્યમ એટલે સુવીરતા અનાલસ્યમ એટલે ઉદ્યમશીલતા પાંડિત્યમ એટલે પંડિતા મિત્ર સંગ્રહ એટલે સારા મિત્રોનો સંગ્રહ અચોર વરણીય ચોર ચોરી ન કરી શકે પંચ પંચ પંચયતા અક્ષયો આ પાંચ બાબત અક્ષય એટલે અખૂટ નીતિ એટલે ખજાનો છે ત્રીજો અર્થ સુભાષિત જોઈએ સહમતિ શ્રેષ્ઠી કુશા વિગુણસ્વ બંધુસુ વિગુણસ્વ એટલે વિરોધી ગુણ ધરાવનારા બંધુસુ એટલે સગાઓમાં પણ સહમતિ એટલે એકતા શ્રેષ્ઠી એટલે કલ્યાણકારી હોય છે તૃષે એટલે કુશકામાંથી પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા તંદુલા એટલે ચોખાના દાણા ન પરોહંતી ફરીથી ઉગતા નથી ક્લિયર અને સુભાષિતો